વિદ્યાર્થીઓ, આપણે સ્મૃતિના તબક્કાઓ જોયા, ત્યાર પછીનો તમારો જે ટેક્સ્ટબુકની અંદર મુદ્દો જે છે એ છે સ્મૃતિના પ્રકાર. તો સ્મૃતિના કુલ જોઈએ આપણે કેટલા પ્રકારો છે અને કયા કયા. તો મેં તમને કહ્યું કે તમારો ત્યાર પછીનો મુદ્દો જે છે એ છે સ્મૃતિના પ્રકાર. તમારે ટેક્સ્ટબુકમાં અને સિલેબસની અંદર સ્મૃતિના ત્રણ પ્રકારો આપેલા છે. પહેલું સાર્વજનિક સ્મૃતિ, બીજું ટૂંકા ગાળાની સ્મૃતિ, ત્રીજું લાંબા ગાળાની સ્મૃતિ. પરીક્ષાની અંદર જો મોટા પ્રશ્નમાં પૂછાય કે સ્મૃતિના પ્રકાર જણાવો, તો તમારે આ ત્રણે ત્રણ પ્રકારો વિશે સમજૂતી આપવાની રહે. પરંતુ કેટલીક વાર પરીક્ષાની અંદર આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારને ટૂંકણ તરીકે પૂછે કે ભાઈ ટૂંકા ગાળાની સ્મૃતિ વિશે સમજૂતી આપો, ત્રણ માર્કમાં, કે લાંબા ગાળાની વિશે સમજૂતી આપો, કે પછી સાવેદનિક સ્મૃતિ વિશે સમજૂતી આપો. તો તમારે જે પૂછ્યું છે એ એક જ સ્મૃતિ વિશે લખવાનું છે. અથવા તો ઘણી વાર એવું પણ બને કે ચાર માર્ક્સમાં કે પાંચ માર્ક્સની અંદર બે પૂછે, સાર્વજનિક સ્મૃતિ અને ટૂંકા ગાળાની સ્મૃતિ સમજાવો, કે તફાવત પૂછે કે ટૂંકા ગાળાની અને સાર્વજનિક સ્મૃતિ વચ્ચેનો તફાવત, ટૂંકા ગાળાની લાંબા ગાળાની સ્મૃતિ વચ્ચેનો તફાવત. એટલે ખાસ આ મુદ્દો જે છે એ ધ્યાનથી સાંભળજો અને સમજજો. કેટલીક વાર જે સ્મૃતિને લગતા પ્રશ્ન પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, એની દ્રષ્ટિએ પણ આ પ્રશ્ન અને આ મુદ્દો જે છે એ તમારા માટે મહત્વનો છે. તો જોઈએ આપણે તમારા સ્મૃતિના પ્રકારો. મેં તમને કહ્યું કે તમારી સ્મૃતિના કુલ કેટલા પ્રકારો છે, ત્રણ, બરાબર? સાર્વજનિક સ્મૃતિ, ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ. એમાં સૌથી પહેલા આપણે તમારી સાર્વજનિક સ્મૃતિ વિશે જોઈએ. તો સાર્વજનિક સ્મૃતિ કોને કહેવાય? તો કે સાવેદ, બે શબ્દ છે, સાર્વજનિક અને બીજું છે સ્મૃતિ. સ્મૃતિ એટલે તો સ્મરણ કે યાદ, એવું આપણે સમજીએ. પણ સાર્વજનિક એટલે કે સંવેદ, આપણને સંવેદન દ્વારા સંવેદનો યાદ રહે, બરાબર? તો એને સાર્વજનિક સ્મૃતિ કહેવાય છે. પ્રથમ પગથિયું આ છે, સંવેદન થવું જોઈએ. તો આ સંવેદન કોના દ્વારા થાય? તો કે આપણે સંવેદન આપણી ઇન્દ્રિયો દ્વારા થાય છે. આંખ, કાન, નાક, જીભ, ત્વચા, આ પાંચ ઇન્દ્રિયો છે, એના દ્વારા આપણને સંવેદન થાય છે. આંખ દ્વારા જોઈ, કાન દ્વારા સાંભળી, નાક દ્વારા સૂંઘી, જીભ દ્વારા ચાખીને આપણે સંવેદન અનુભવીએ છે. તો એ સાંવેદનિક સ્મૃતિ દ્વારા આપણે માહિતીનું કે જ્ઞાન પ્રાપ્ત થાય. આ પડે તો આપણે જ્ઞાન પ્રાપ્ત થાય કે આ વૃક્ષ છે, આ બસ છે, આ માણસ છે, બરાબર? તે જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે સાર્વજનિક સ્મૃતિમાં રૂપાંતર રૂપાંતર પામે. ટૂંકમાં તમે આંખ દ્વારા જોઈને તમે જુઓ છો તો એ જ્ઞાન પ્રાપ્ત થયું, સાર્વજનિક સ્મૃતિ બને. કાન દ્વારા કાંઈ સાંભળો છો અને જ્ઞાન પ્રાપ્ત થાય તો એ સાર્વજનિક સ્મૃતિ બને. જીભ દ્વારા કાંઈ ચાખો છો, ખાઓ છો અને જે જ્ઞાન પ્રાપ્ત થાય તો એ શું કહેવાય? સાર્વજનિક સ્મૃતિ કહેવાય છે. તો તમને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ સાર્વજનિક સ્મૃતિમાં રૂપાંતર થાય છે. બીજું કે આ સાર્વજનિક સ્મૃતિ જે છે એ અત્યંત ટૂંકા સમય માટે, ખૂબ એટલે ખૂબ ઓછા સમય માટે જ આપણને યાદ રહે છે. સંક્ષેપ મેમરી, આપણે જે સંવેદના થાય છે એ યાદ શક્તિ કે ધારણ ક્ષમતાનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. વૈજ્ઞાનિકો એવું કહે છે, મનોવૈજ્ઞાનિકો, કે દ્રશ્ય પ્રતિમાં તો સેકન્ડના અમુક ભાગ માટે જ ટકે છે. એટલે કે તમે કોઈનો ચહેરો જોયો કે તમે કોઈ પણ વસ્તુ જોયો આંખ દ્વારા, તો એ સેકન્ડના પણ થોડાક જ સમય માટે આપણે યાદ રહે છે, પછી તરત ભૂલાઈ જાય. જો બીજી વાર સતત કન્ટિન્યુ જોવામાં ન આવે તો આ પછી સ્પષ્ટતા કરી દઉં, બરાબર? જો એને સતત બીજી વાર જોવામાં ન આવે તોની વાત છે. એટલે સાર્વજનિક સ્મૃતિ જે છે અત્યંત ટૂંકા સમય માટે રહે છે અને દ્રશ્ય પ્રતિમાં સેકન્ડના
अमुक भाग माटे टके छे। जब ध्वनि ध्वनि से ध्वनि स्मृति कोई आवाज हो बराबर तो ध्वनि 2 सेकंड सुधी जैसे ये आपने याद रहे छे। એટલે કોઈ પણ અવાજ હોય કે કોઈ પણ શબ્દ હોય તમે એકવાર સાંભળ્યો બરાબર તો તમને 2 સેકન્ડ સુધી યાદ રહે, જો એને ફરી પાછું ધ્યાનમાં ન લ્યો તો પુનરાવર્તન ન કરો તો એના વિશે ન વિચારો તો એટલે દ્રશ્ય પ્રતિમાં સેકન્ડ નંબર ભાગ સુધી જ્યારે ધ્વનિ પ્રતિમાં જે છે ધ્વનિ જે છે ધ્વનિ સ્મૃતિ એ 2 સેકન્ડ સુધી યાદ રહે છે। તમે લોકો ક્યારેક ક્યારેક પિક્ચર જોવા ગયા હશે ક્યારેક અથવા તો નાટક કે સિરિયલ જેવું છે તો એની અંદર જે ચિત્રો બતાવે છે સળંગ ચિત્ર હોતા નથી, એની એક એક ફિલ્મ હોય છે બરાબર, એક એક જે રોલ હોય એના કે ફિલ્મ હોય છે અને એની અંદર જુદા જુદા ફિલ્મોની અંદર ખાલી સહી હોય છે, વાસ્તવમાં કે એમાં કંઈ ચાલતું હોતું નથી, પરંતુ એ જે ફિલ્મ જે છે દ્રશ્ય છે એટલા ઝડપથી આપણી નજર સમક્ષથી પ્રસરે છે ફેલાય છે રજૂ થાય છે કે આપણને એની અંદર રહેલા દ્રશ્યો બોલતા ચાલતા કે હલનચલન કરતા હોય એવું દેખાય છે ને એવું આપણને યાદ રહે છે। એટલે સાંવેદનિક સ્મૃતિ જે છે એ આપણને 1 સેકન્ડ કરતાં પણ ઓછા ભાગ સુધી યાદ રહે છે। ત્યાર પછી બીજું એ કે મૌલિક રૂપમાં જ હોય છે એટલે કે જે છે એ જ રૂપમાં બતાવે છે, આપણે જે જોયું એવું જ યાદ રહે, એમાંથી બને ત્યાં સુધી કોઈ ઘટતું નથી કાંઈ વધારાનું આપણે યાદ રાખવું પડતું નથી અને ટોટલી જે છે એ તરત એવું ને એવું સેમ ટુ સેમ આપણને ભલે થોડા સમય માટે યાદ રહે છે પણ એવું ને એવું જ યાદ રહે છે બરાબર, એમાં કોઈ ભૂલાઈ જવાનું કે ન બતાવવાનું એવું એવું કાંઈ રહેતું નથી। એટલે સાંવેદનિક સ્મૃતિ જે છે એ મૌલિક રૂપમાં એટલે કે જે છે તે જ રૂપમાં ફેર જે છે એ રહે છે, તે રૂપમાં ફેરફાર નહીં, એના કોઈ રૂપમાં ફેરફાર થતો નથી। મેં તમને કહ્યું કેટલીક વાર એવું થાય કે એ આપણે જે દ્રશ્ય જોયું છે કે જે અવાજ સાંભળ્યો છે એ દૂરથી જે દ્રશ્ય કે અવાજ જોયું છે પછી પણ થોડા સમય માટે બરાબર દૂર થયા બાદ થોડા સમય માટે રહે છે, તેથી તને સાંવેદનિક સંગ્રહ કે સાંવેદનિક રજિસ્ટર પણ કહે છે। પ્રશ્ન પૂછાય સાંવેદનિક સંગ્રહ અથવા તો રજિસ્ટ્રાર કોને કહે છે, તો એનો જવાબ તમારે આ લખવાનું છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને જોઈએ છીએ કે સાંભળીએ છીએ ત્યારે આપણા મગજમાં બરાબર છે એ દૂર થયા બાદ પણ થોડા સમય માટે રહે છે, તેથી તેને સાંવેદનિક સંગ્રહ થોડા સમય માટે સ્ટોરેજ થાય છે સંગ્રહ થાય છે બરાબર, થોડા સમય માટે જ કહું છું તો એને શું કહેવાય સાંવેદનિક રજિસ્ટ્રાર કહે છે। અને આ સાંવેદનિક રજિસ્ટ્રાર જે છે તેના 2 પ્રકારો છે, દ્રશ્ય પ્રતિમા સંબંધી અને ધ્વનિ પ્રતિમા સંબંધી। આપણા મગજની અંદર જે આ રજિસ્ટ્રાર થાય છે એ 2 પ્રકારના હોય છે, દ્રશ્ય અને બીજા કયા કીધા ધ્વનિ। તો આમાં તો મારે તમને કઈ વિશેષ સમજાવવાની જરૂર નથી કે ભાઈ દ્રશ્ય પ્રતિમા એટલે કોને કહેવાય, તો કે આંખ દ્વારા તમે કાંઈ પણ વસ્તુ જુઓ છો એ થોડા સમય માટે યાદ રહે, અને મેં કહ્યું કે થોડા સમય માટે તમે સંગ્રહ કરી શકો છો સંગ્રહ થાય છે ટકી રહે છે તો એને રજિસ્ટર, પણ એ કયા સ્વરૂપમાં હતો તો કે દ્રશ્ય, ટૂંકમાં દ્રશ્ય તમે જુઓ અને એ થોડા સમય પછી પણ તમારા મગજમાં ટકી રહે તો એને દ્રશ્ય પ્રતિમા સંબંધી રજિસ્ટર કહેવાય છે। એના જેમ જ હવે આ ધ્વનિ લેવાનું છે, જેમ તમે દ્રશ્ય જુઓ ને તમને યાદ રહે એ જ પ્રમાણે તમને કોઈ અવાજ કે શબ્દ બરાબર અવાજ કે શબ્દ હોય એ તમે સાંભળો અને થોડા સમય માટે યાદ રહે કે ટકી રહે બરાબર, તો એને શું કહેવાય છે ધ્વનિ સ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે। સાર્વત્રિક સ્મૃતિના ત્યાર પછી સાર્વજનિક સ્મૃતિ અંગેના જે જે અભ્યાસો થયા કે પ્રયોગો થયા કે અધ્યયન થયા તેને આધારે મનોવૈજ્ઞાનિકો આ સાર્વજનિક સ્મૃતિ વિશે કેટલીક વિશેષતાઓ બતાવે છે, તો હવે આપણે એ સાર્વજનિક સ્મૃતિની કેટલીક વિશેષતાઓ જે છે એ ભણવાની છે। સાર્વજનિક સ્મૃતિની સૌથી પહેલી વિશેષતા એ છે કે આ સ્મૃતિ માહિતીને 1 સેકન્ડ સુધી સંચિત કરી શકે છે, આપણે એમને જ કીધું કે ભાઈ એક વખત છાપ આપણા મગજમાં આવે
પછી જસ્ટ ફ્યુ સેકન્ડ એક જ સેકન્ડ થી વધારે અંદર 2 સેકન્ડ સુધી આપણો મગજ એને સ્ટોરેજ કરી શકે છે અને એટલા માટે સાર્વજનિક સ્મૃતિ કેવી હોય છે તો કે ક્ષણિક હોય છે ક્ષણ પૂરતી આપણા મગજમાં ટકી રહે છે જો એને ફરીથી યાદ ન કરીએ તો બોલીએ નહીં તો પુનરાવર્તન ના કરીએ તો બીજી વિશેષતા ટૂંકા ગાળાની સ્મૃતિ કરતાં સાર્વજનિક સ્મૃતિ સંરક્ષણતા વધુ હોય છે એટલે આવું થોડા સમય માટે વધારે યાદ રહે ટૂંકા ગાળાની કરતાં 30 સેકન્ડમાં ઓછું યાદ રહે 30 સેકન્ડ કરતાં વધારે સમય ની આવશે આગળ એ ટૂંકા ગાળાની સ્મૃતિ બનશે અને લાંબા ગાળાની સ્મૃતિ લાઇફસ્ટાઈલની લાઈફ આખાની હોય છે તો આ બે કરતાં જે સાર્વજનિક સ્મૃતિ છે એની સંરક્ષણતા વધારે હોય છે ઝાઝું યાદ રાખી શકીએ છીએ પણ એનો સમયગાળો કેવો હોય ઓછો હોય બરાબર એટલે ટૂંકા ગાળાની સ્મૃતિ કરતાં સાર્વજનિક સ્મૃતિ સંરક્ષણતા વધુ હોય છે અને લાંબા ગાળાની સ્મૃતિ કરતાં કેવી ઓછી પછી લાંબા ગાળા જેટલું યાદ રાખી શકાતું નથી ત્યાર પછી ત્રીજી ક્ષમતા કે સાર્વજનિક સ્મૃતિમાં માહિતીનું યથાર્થ પ્રતિનિધિત્વ થાય છે યથાર્થ પ્રતિનિધિત્વ એટલે જે છે એવું પૂરેપૂરું એ જ રૂપમાં આપણને યાદ આવે છે બરાબર સાર્વત્રિક સ્મૃતિમાં માહિતીનું યથાર્થ પ્રતિનિધિત્વ થાય છે જ્યારે ટૂંકા ગાળાની સ્મૃતિમાં તથા લાંબા ગાળાની સ્મૃતિમાં વિકૃતિકરણ થાય છે એટલે સાર્વત્રિક સ્મૃતિમાં તમે જે જોયું હોય સાંભળ્યું હોય બરાબર સમજ્યું હોય એ સેમ ટુ સેમ એનું એ જ પુનરાવર્તન થાય પુનઃપ્રાપ્તિ થાય એમાં મેં તમને કેમ મદગઢ થતી નથી બરાબર જ્યારે લાંબા ગાળાની સ્મૃતિમાં અને ટૂંકા ગાળાની સ્મૃતિમાં તમે જે માહિતી પ્રાપ્ત કરી છે એમાં વિકૃતિકરણ વિકૃતિકરણ એટલે કે કાં તો વધી જાય કાં તો ઘટી જાય કાં તો યાદ ન રહે બરાબર એવું બની શકે છે તો એને આધારે આ મનોવૈજ્ઞાનિકો છે આ ત્રણ મુદ્દાઓ જે છે સાર્વજનિક સ્મૃતિ અંગેના વિશેષતાઓ દર્શાવે છે તો આની સાથે તમારી સાર્વજનિક સ્મૃતિ પૂરી થાય છે અને સ્મૃતિના બીજા જે બે પ્રકારો છે ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ એ આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું આ સાથે આપણો મનોવિજ્ઞાનનો લેક્ચર પૂરો થાય છે જય સ્વામિનારાયણ